બોટાદમાં પાટીદાર સોસાયટીની દિવાલ તોડી રસ્તો બનાવવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે બોટાદમાં પાટીદાર રેસીડેન્સી સોસાયટીના માલિક અને સોસાયટીના સ્થાનિક રહીશો વચ્ચે સોસાયટીની દિવાલ તોડી નાખવા બાબતે વિવાદને લઈ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો બોટાદમાં ભાવનગર રોડ ઉપર આવેલ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં અઢીસો રહેણાંકીય મકાનો બનાવી પરિવાર સાથે લોકો રહેણાંક કરે છે ત્યારે સોસાયટી પાછળના સર્વે નંબરની જમીનને પાટીદાર રેસીડેન્સી સાથે જોઈન્ટ કરી સોસાયટીની દિવાલ તોડી અવરજવર માટે રસ્તો આપતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે અમે ભાવનગર રોડ પાટીદાર રેસીડેન્સીમાં રહીએ છીએ પાટીદાર રેસીડેન્સીમાં આશરે અઢીસો પરિવાર રહે છે અને પાછળની જે સોસાયટી છે ત્યાં નવું પ્લોટિંગ પડેલું છે અને એ લોકોનો ખરેખર રસ્તો તાજપર રોડ ઉપર પડે છે પણ એ છતાં એ લોકોએ ગેરકાયદેસર રીતે અમારી દિવાલ તોડી પાડેલ છે અમે કોર્ટના શરણે ગયેલ છીએ છતાં એ લોકો કોર્ટનું ઉલ્લંઘન કરીને અમારી દિવાલ પાડી દીધેલ છે બહારથી રાત્રે અસામાજિક તત્વોને બોલાવીને એ લોકોએ દિવાલ પાડેલ છે છતાં અમે કોર્ટના નિયમ અનુસાર એ લોકોને રાહદારી ચાલી શકે એવો અમે રસ્તો આપેલો છતાં એમને દિવાલ પાડેલ છે અમે કોર્ટના નિયમ મુજબ ચાલીએ છીએ પણ એ લોકો કોર્ટનો કોઈ નિયમ પાલન કરતા નથી અમારી કલેક્ટરશ્રીને એટલી વિનંતી છે કે અમે અઢીસો પરિવાર એક સોસાયટીમાં રહીએ છીએ અને અમે બધાએ એ વખતે એવા એવા આશયથી અમે પ્લોટ રાખેલા કે અમે પેક સોસાયટીમાં સેફ સોસાયટીમાં રહીએ અને છતાં હવે અમારી ખુલ્લી સોસાયટી થવા જઈ રહી છે તો અમારા બધા પરિવારની એક જ વિનંતી છે કે અમારી જે પેક સોસાયટી છે સેફ છે અમારું જે રક્ષણ છે એ અમને મળી રહે અને સતત રહે અને પોલીસ પોલીસનું અમને રક્ષણ પણ મળે એવી અમારી વિનંતી છે કારણ કે વારંવાર આ દિવાલ પાડી દેવામાં આવે તો અમે એ લોકોને ન પહોંચી વળીએ તો પોલીસ રક્ષણ અમે માંગીએ છીએ તમામ રહીશોએ એકત્રિત થઈ અને નીચલી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે ત્યારે પાછળની જમીનના ઊંચા ભાવ લેવાની લાલચમાં જમીન માલિકે પાટીદાર રેસિડેન્સીના લોકો માટે મુશ્કેલી ઊભી કરવા માટે માથાભારી શખ્સોને બોલાવી રાત્રિના સમયે દિવાલ તોડી નાખી હતી ત્યારે સ્થાનિક રહીશો પરિવાર સાથે ડર અનુભવી રહ્યા છે આ અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું એમાં ખાસ મુખ્ય એ કારણ હતું કે અમે ભાવનગર રોડ પાટીદાર રેસીડેન્સીમાં રહીએ છીએ તે પાટીદાર રેસિડે દસ બાર વર્ષથી છે સર્વે નંબર એકસો સડસઠ અડસઠ છે જે તેની પાછળ બિનખેતી કરીને એકસો પાસઠ સર્વે નંબર છે એ અમારો રસ્તો લેવા માંગે છે અને તેનો રસ્તો તાજપટ રોડ ઉપર નીકળે છે અને જે બળજબરી કરીને અવારું તત્વો લાવીને આખી પાટીદાર રેસિડન્સીના રહીશોને હેરાનગતિ કરે છે બાળકો પણ ફફડે છે મહિલાઓ પણ ફફડે છે કેમકે પુરુષ દિવસે કામે જાય આખો દિવસ આખી રાત મહિલાઓ ફફડા કરે છે તો આ ન બને એવું અમે બેનને કહેવા માગીએ છીએ નુકસાન કરું હા અમારા બાળકોને અમને જે પહેલી લાઈન છે આખી સોસાયટીને નળ કનેક્શનમાં પાણી ઓછું આવે જે ગટર લાઈન છે એ પણ અમારી ભરાવા પ્રયત્ન કરે અને એને વધારે નાણાં લેવા માટે થઈને અમારી રેસિડન્સીના પાટીદાર રહીશોને હેરાનગતિ કરવા માંગે છે પાટીદાર રેસિડેન્સીના સાહીઠ જેટલી મહિલાઓએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે કોર્ટ મેટર ચાલુ હોવા છતાં રેસિડન્સીના લોકોને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પાછળની જમીનને માટે તાજપર રોડ લાગુ પડતો હોવા છતાં ઊંચા ભાવ લેવા માટે પાટીદાર રેસિડેન્સીમાંથી દિવાલ તોડી રસ્તો મેળવી ભાવનગર રોડ ઉપર રસ્તો નીકાળી આપવા માટે પાટીદાર રેસિડેન્સીની દિવાલ તોડવામાં આવે છે તેમજ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેથી ફરી એકવાર દિવાલ બનાવી દેવામાં આવે તેમજ અઢીસો જેટલા રહેણાંકીય મકાનોમાં રહેતા લોકોની સુરક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવે તેવી કલેક્ટર કચેરી ખાતે માંગ કરવામાં આવી હતી વિગત એવી છે સાહેબ કે અમારી બે હજાર બારની અંદર સોસાયટીનું નિર્માણ થયેલું છે અને દિવાલ પેક સોસાયટી છે સોસાયટી ફરતે દિવાલ આવેલી છે અને એ જે તે સમયે જ્યારે સોસાયટીનું નિર્માણ થયું એ વખતે એ નગરપાલિકાએ એને મંજૂરી દિવાલ સાથે એની મંજૂરી સાથેની દિવાલ હતી એ પછીનો જે કંઈ પાછળનો જે સર્વે નંબર છે એની અંદર બિનખેતી થયું અને બિનખેતી થયું એના અનુસંધાનમાં એમને અમારી સોસાયટીનો જે પ્રાઇવેટ રોડ છે જે અમારી સોસાયટીના જે કંઈ રોડ છે એ સોસાયટીના પ્રાઇવેટ છે એમાં કોઈ સરકાર પ્રાઇવેટી નથી અમારી સોસાયટીની પ્રાઇવેટ માલિકીના છે એમ છતાં એમને અમારી દિવાલ તોડી અને ત્યાં એ રસ્તો આપવાનો પ્રયત્ન કરી કારણ કે જો એ અમારી પાટીદાર રેસિડન્સીમાં એનો મેઇન રસ્તો કાઢે તો એ લોકોને પ્લોટના ભાવ સારા મળી શકે એટલે કોઈ પણ જાતના ઓલા વગર અમારી દિવાલ તોડી અને એમને ત્યાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો અમારી એ માંગ છે અમે પહેલાં તે આવેદનપત્ર બધે આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ અમારું આવેદનપત્ર કોઈ અમારી અરજી સ્વીકારવા તૈયાર ન હતું એટલે અમે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે અમને ચુકાદો આપ્યો છે કેસ અમારો પેન્ટિંગ છે કે કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી ત્યાં દિવાલ ફરીથી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે અમને પણ આદેશ કરેલો હતો કે ચાલવાનો રસ્તો રાખવો તો એ મુજબ સોસાયટીએ ચાલવાનો રસ્તો પણ આપેલો અને ત્યાં બાકીની દિવાલ ચણી લીધેલી એમ છતાંય આવારા તત્વોને લાવી અને સામા પક્ષમાં જે સોસાયટી પાછળના સર્વે નંબરવાળા છે એને આવારા તત્વો દ્વારા રાત્રિ દરમિયાન અમારી સોસાયટીમાં એ દિવાલને તોડાવી નાખી અને સોસાયટીના બાજુમાં જે ઘર આવેલા છે એને પણ નુકસાન થોડું ઘણું થયેલું છે તો અહીંયા અમે આવેદનપત્ર એ આપવા આવ્યા છીએ કે ભાઈ જ્યાં સુધી અમારો પેન્ટિંગ કેસ છે કોર્ટનો ચુકાદો જ્યાં સુધી ન થાય અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે જો ન્યાયતંત્ર દ્વારા જે કંઈ ચુકાદો આવશે એ અમને શીરો માન્ય છે પણ જ્યાં સુધી એ ચુકાદો નથી આવતો ત્યાં સુધી કોઈ પણ જાતની કામગીરી એમને અમારી સોસાયટીમાં ન કરવી એ માટેની અરજી અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા